हेलो विद्यार्थी मित्रों, थर्मोडायनेमिक्स चैप्टर 6 जेमा आपणे प्रमाणित प्रक्रिया एन्थाल्पीनो अभ्यास कर्यो। आज आपणे एन्थाल्पीना विविध प्रकारोनो अभ्यास शुरू करशुं, जेमा आज आपणे प्रमाणित सर्जन एन्थाल्पी विषयनी समजूती लेशुं। विद्यार्थी मित्रों, थर्मोडायनेमिक्सनो बहु अगत्यनो कोर्स नवो शुरू थई रह्यो छे, तो खूब ज ध्यानथी चोकसाईपूर्वक आ टॉपिक्स नो तमे अभ्यास करजो। प्रमाणित सर्जन एन्थाल्पी शुं छे? तो ज्यारे कोई पण प्रमाणित स्थिति रहेला तत्वों माथा कोई संयोजनों निर्माण करवामां आवे, सर्जन करवामां आवे, त्यारे थतो एन्थाल्पी नो फेरफार, त्यारे जे हीट छे ई थशे तेने आपणे प्रमाणित सर्जन एन्थाल्पी कहीए छीए, जेने संज्ञामां डेल्टा एफ एच वडे दर्शावामां आवे छे। फोर फॉर्मेशन, फॉर्मेशन एटले सर्जन। तो आपणे आ रीते व्याख्या આપી શકીએ કે એક મોલ પદાર્થની આપણે લાસ્ટ વાર વાત કરી કે કોઈ પણ વ્યાખ્યા આપણે જ્યારે આપશું અથવા કોઈ પણ એન્થાલ્પીને આપણે વ્યાખ્યાયિત કરશું ત્યારે જથ્થો હંમેશા એક મોલ લેશું। તો એક મોલ પદાર્થની તેના જ તત્વો તેમની સ્થાયી અવસ્થા, આ પહેલાના લેક્ચરમાં આપણે સ્થાયી અવસ્થા કોને કહેવાય તે વિશે માહિતી લીધી હતી કે કોઈ પણ તત્વો છે તેની પ્રમાણિક અવસ્થા, તેની પ્રમાણિક અવસ્થાએ તેનું જે સ્વરૂપ હોય તે સ્થાયી ગણવામાં આવે છે। જેમ કે આપણે ચર્ચા થઈ મુજબ પાણી છે એ પ્રમાણિક અવસ્થાએ પ્રવાહી સ્વરૂપે છે, તો કોઈ પણ તત્વ છે એની પ્રમાણિક અવસ્થાએ જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાંથી આપણે પદાર્થનું સર્જન કરશું। એટલે કે એની સ્થાયી અવસ્થાએ, જે કોઈ તત્વ છે એની સ્થાયી અવસ્થાએ, તેમાંથી કોઈ સંયોજનનું નિર્માણ કરવામાં આવે તો તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એક કોઈ પદાર્થની તેના જ તત્વો તેમની સ્થાયી અવસ્થાએ છે તેમાંથી રચાય છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આ પહેલાના ચેપ્ટર લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી કે દાખલા તરીકે ધાતુ છે, સોડિયમ, કોપર, આ બધી ધાતુઓ છે એને ઘન સ્વરૂપે આપણે પ્રમાણિત અથવા સ્થાયી અવસ્થામાં સ્વીકારેલા છે। H2O2Cl2 આ બધા વાયુ અવસ્થામાં પ્રમાણિત અવસ્થાએ હોય છે। તો અહીંયા આગળ આપણે જે પ્રક્રિયા દર્શાવશું, જે કાંઈ સર્જન એન્થાલ્પી માટેની પ્રક્રિયા દર્શાવશું, તેમાં તત્વો, જે તે તત્વો સ્થાયી અવસ્થાએ હોવું જરૂરી છે, આ ખાસ નોંધ લેવાની છે। સ્થાયી અવસ્થા હોવી જરૂરી છે, દાખલા તરીકે આપણે H2O નું સર્જન કરવું છે, H2O પ્રક્રિયા દ્વારા આપણે H2O બનાવવું છે, તો હું એને બે રીતે દર્શાવી શકું। દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે ભાઈ પાણી છે તો એ હાઇડ્રોજનમાંથી અને ઓક્સિજનમાંથી બને છે, હાઇડ્રોજનના બે પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ, આવી પ્રક્રિયા કોઈ વિદ્યાર્થી દર્શાવવાની હોય તો આની ડેલ્ટા એફએચની આપણે ગણતરી કરી શકીએ કે કેમ? તો ન થઈ શકે, કારણ કે તમે જે તત્વો દર્શાવ્યા છે એની પ્રમાણિત અવસ્થાએ નથી, સ્થાયી અવસ્થાએ નથી। જો મારે પાણીની સર્જન એન્થાલ્પીની પ્રક્રિયા દર્શાવવી હોય તો આપણું આ જે H2O છે પ્રમાણિત સ્થિતિ પ્રવાહી અવસ્થામાં છે, શેમાંથી બને છે? તો કે હાઇડ્રોજન ને ઓક્સિજનમાંથી સર્જન થાય છે। તો હાઇડ્રોજન સ્થાયી અવસ્થામાં વાયુ સ્વરૂપે હોય, ઓક્સિજન છે એ પણ O2 સ્વરૂપે એટલે કે અણુરૂપે વાયુ અવસ્થામાં હોય, પ્રક્રિયા આપણે સંતુલિત પણ કરવી પડે, એટલે આપણે અહીંયા વર્ણન કરી લઈએ તો જે કાંઈ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આવે અહીંયા આગળ જે કાંઈ એન્થાલ્પીનો ફેરફાર થશે એ પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય। આ પહેલાં પણ આપણે અવારનવાર ચર્ચા થઈ કે જ્યારે પણ એન્થાલ્પી શબ્દ આવે એટલે હંમેશા અવસ્થા વિધેયક હોય, તો સ્વાભાવિક છે કે પ્રમાણિક સર્જન એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે। અવસ્થા વિધેય હોય એટલે આપણે જાણીએ છીએ કે નિપજની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની કુલ એન્થાલ્પી થાય, તો આ H2Oની એન્થાલ્પી આપણે જાણીએ છીએ, એવી જ રીતે H2O અને O2ની પ્રમાણિક સ્થિતિ એન્થાલ્પી, આ પહેલાં આપણે વાત થઈ હતી કે જ્યારે H2O અને O2 જેવા અણુસૂત રહેલા પદાર્થો હોય તો પ્રમાણિક સ્થિતિએ તેની એન્થાલ્પી શૂન્ય હોય છે, આપણે આની ખાસ નોંધ લીધી હતી। એટલા માટે તમને પ્રશ્ન થાય શા માટે શૂન્ય?
तो दाखला तरीके आप एच टू नु सर्जन कर तो आप लखी सकिए शक्य नहीं बराबर आप लखी सकता नहीं एट्ले कि एच टू सर्जन है ये तत्वों में थाय बात चौक्स साची है कि एच टू है एच एच में बने पर आप आग एंथाल्पी है एच की एंथाल्पी दर्शाई शकी नहीं शून्य है एट्ला एच टू की सर्जन एंथाल्पी शून्य लेशू अथवा तो एच टू एंथाल्पी में फेरफार आप शून्य तरीके एच टू ओ टू सी एल टू आ बदा जो तत्वों से तमाम तत्वों की प्रमाणिक स्थिति आप एंथाल्पी मूल्य शून्य लीए थे तो आ रीते आप सर्जन एंथाल्पी की गणतरी आग कर कोईपण प्रक्रिया दाखला तरीके आप मिथेन सर्जन करवे तमने टेक्स्टबुक में आ उदाहरण आपेला है एनी अँ प्रमाणिक सर्जन एंथाल्पी मूल्यों तेला है मूल्य जानकारी कंसेप्ट खास समझवा प्रमाणिक सर्जन एंथाल्पी शू है दाखला तरीके मिथेन है प्रमाणिक सर्जन एंथाल्पी की गणतरी करनी हो तो कई रीते कर सकते तो कि मूल तत्व अथवा तो कया तत्वों में निर्माण थे आप बात करें एक मोल पदार्थ एक मोल मिथेन आप बनाव स्थायी अवस्था रहे तत्व तो स्थायी अवस्थाए तो निर्माण पमे तत्वों कार्बन हाइड्रोजन आई भूल थी आप फोर एच लखवा जे तत्वों की स्थायी अवस्था दर्शाई है आ शब्द आप खास याद रखा है तो आपने खबर है कि कार्बन स्थायी अवस्थाए घन स्वरूपे होच टू वायु स्वरूपे तो आ दरमियान जे का एंथाल्पी फेरफार थाय मिथेननी सर्जन एंथाल्पी कहेवाशे અને અહીંયા પણ આપણે જે સર્જન એન્થાલ્પીનો વાપર કરીએ છીએ હંમેશા એક મૂળ નિર્માણ માટે કરીએ છીએ આપણે શરૂઆત એક કરેલી છે એટલે આનું એકમ પણ કિલો જૂલ પ્રતિ મોલ થશે દાખલા તરીકે H2O ના સર્જનમાં એક્સ કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માનો ફેરફાર થાય છે તો એની સર્જન એન્થાલ્પી એક્સ કિલો જૂલ પ્રતિ મોલ થાય મિથેનનું આપણે સર્જન અથવા તો નિર્માણ કરશું એ દરમિયાન માની લો કે વાય કિલો જૂલ પ્રતિ મોલ જેટલો એન્થાલ્પી ફેરફાર થાય છે એની સર્જન એન્થાલ્પી થશે વાય કિલો જૂલ પ્રતિ મોલ હવે આગળ ઉદાહરણ લઈએ જેમ કે દાખલા તરીકે આપણે HBr નું નિર્માણ કરીએ છીએ HBr છે એ બનાવવામાં આવે છે તો જે HBr છે નિર્માણની પ્રક્રિયાનું સંતુલન કરે તો અહીંયા આગળ બી આવશે આ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી છે -72.8 કિલો જૂલ પ્રતિ મોલ -72.8 કિલો જૂલ પ્રતિ મોલ હંમેશા કોઈપણ પદાર્થ જ્યારે સર્જન પામે નિર્માણ પામે તો એ પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય છે એટલે અહીંયા આગળ સર્જન એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ઋણ આવશે પણ અહીંયા આપણે શબ્દ વાપરે છે કિલો જૂલ પ્રતિ મોલ આપણે જે એન્થાલ્પી જોઈએ છે તે પ્રતિ મોલે જોઈએ છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે HBr ના બે મોલ છે એટલે આપણને આ જે મૂલ્ય મળ્યું છે બે મોલ માટે છે આ ડેલ્ટા FH નું મૂલ્ય આપણને જે પ્રાપ્ત થયું છે 2HBr માટે તો 1HBr માટે જોયું મૂલ્ય આપણે દર્શાવીએ તો આપણને કિલો જૂલ પ્રતિ મોલમાં મૂલ્ય મળશે તો આનું અડધું થઈ જશે એટલે કે ડેલ્ટા FH બરાબર -36.4 હવે આપણે દર્શાવી શકશું કિલો જૂલ પ્રતિ મોલ એક મોલ HBr ના નિર્માણ માટે અથવા એનું નિર્માણ થાય છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર અથવા તો સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -36.4 છે તો તમે જે પ્રક્રિયા દર્શાવો છો ત્યાં એ પણ જોવું જરૂરી છે કે જે આ પદાર્થ નિર્માણ પામે છે જેનું સર્જન થાય છે એના મોલ એકથી વધારે અહીંયા બને છે કે કેમ એ પહેલાં જોવું પડે અને તેના ઉપરથી આપણે એની સર્જન એન્થાલ્પીની ગણતરી કરી શકીએ ઉપરાંત આપણને એક ટેક્સ્ટબુકમાં ઉદાહરણ પણ આપેલું છે દાખલા તરીકે આપણે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટના નિર્માણની પ્રક્રિયા લખી
પ્રક્રિયાને સર્જન એન્થાલ્પીની ગણતરી સીધી થઈ શકે નહીં. શા માટે ન થઈ શકે? તમે જો જ્યારે આપણે પદાર્થ છે કેલ્શિયમ કાર્બોનેટ છે, આપણે અહીંયા આગળ ચર્ચા થઈ પ્રમાણે કે જે આખો પદાર્થ રચાય છે, જેનું નિર્માણ થાય છે, તેના જ તત્વોમાંથી બને છે. એટલે કે H2O છે, તેમાં રહેલા તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન ઓક્સિજનમાંથી H2Oનું નિર્માણ થાય છે. ત્યારબાદ મિથેન, જેમાં તત્વો છે કાર્બન અને હાઇડ્રોજન, તો મિથેનનું નિર્માણ અથવા તો સર્જન અથવા તો મિથેન શેમાંથી રચાય છે? એટલે કાર્બન અને હાઇડ્રોજનમાંથી. તો જો મારે આની ખરેખર સર્જનની પ્રક્રિયા આવતી હોય તો કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન આ તત્વોમાંથી નિર્માણ પામે છે. ખરેખર આ તો શક્ય નથી, આવું શક્ય નથી કે કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ બને, આવું ખરેખર શક્ય નથી. કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામે છે. એટલે કે આપણે આની જે કેલ્શિયમ કાર્બોનેટ સર્જન એન્થાલ્પી છે એની ગણતરી આપણે કરી શકીએ નહીં. એટલે કેલ્શિયમ કાર્બોનેટ સર્જન એન્થાલ્પી હોતી નથી, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ તેમાં રહેલા મૂળ તત્વોમાંથી નથી બનતું, પરંતુ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ બંને વચ્ચેની પ્રક્રિયામાંથી બને છે. જો કેલ્શિયમ કાર્બોનેટ તેમાં રહેલા મૂળ તત્વોમાંથી બનતો હોત તો આપણે એની સર્જન એન્થાલ્પીની ગણતરી કરી શકીએ. આપણે એની આડકત રીતે ગણતરી કરી શકીએ. તમને પૂછવામાં આવે કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો, તો આપણે આ બંને તત્વોની સર્જન એન્થાલ્પી જાણીએ છીએ અથવા એની ગણતરી કરી શકીએ. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ છે, તો કેલ્શિયમ અને ઓક્સાઇડ તત્વોમાંથી એનું સર્જન થયેલું હોય, આનો કંઈક આપણને એન્થાલ્પી ફેરફાર મળશે. એવી રીતે CO2, તો કાર્બન વત્તા ઓક્સિજન આમાંથી સર્જન થાય CO2. આ મૂળ તત્વોમાંથી બને, કેલ્શિયમ ઓક્સાઇડ તમે જોઈ શકો કે તેના તત્વોમાંથી જ નિર્માણ પામે છે, કાર્બન ડાયોક્સાઇડ તેના તત્વોમાંથી જ નિર્માણ પામે છે, અને આ પ્રક્રિયા દરમિયાન થયેલા એન્થાલ્પી ફેરફારની આપણે ગણતરી કરી શકીએ. હવે આ માન્યો કે એક્સ મૂલ્ય છે, આ મૂલ્ય આપણી પાસે વાય કિલો જૂલ પ્રતિ મોલ છે, તો આપણાના એક્સ અને વાયના મૂલ્ય આપણી પાસે છે, તો એના પરથી આપણે કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી ગણી શકીએ. એટલે કે આડકત રીતે ગણતરી થાય, પરંતુ કેલ્શિયમ કાર્બોનેટ સર્જન એન્થાલ્પી હોતી નથી, કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સર્જન એન્થાલ્પી પરથી ગણતરી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનું થર્મોડાયનેમિક્સ, બહુ અગત્યનું અવસ્થા વિધેય એટલે સર્જન એન્થાલ્પી. હજી આગળ આપણે સર્જન એન્થાલ્પી, પછી દહન એન્થાલ્પી, તટસ્થીકરણ એન્થાલ્પી, દ્રાવણ એન્થાલ્પી, મંદન એન્થાલ્પી, લેટાઇસ એન્થાલ્પી, આવી ઘણી પ્રકારની એન્થાલ્પીનો અભ્યાસ કરવાનો છે. એટલે હવે આપણે જે આજે જે ટોપિક શરૂ કર્યો છે એ વિવિધ પ્રકારની એન્થાલ્પી છે, જેમાં પ્રમાણિત સર્જન એન્થાલ્પી બહુ મહત્ત્વનો મુખ્ય ટોપિક છે. અને એન્થાલ્પી આવે છે એટલે આપણે સમજી શકીએ કે અવસ્થા વિધેય છે. એટલે આપણે જ્યારે પણ સર્જન એન્થાલ્પીની ગણતરી કરવી હોય તો આપણે નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી આ રીતે ગણતરી કરી, અને આપણે જે તે પ્રક્રિયા માટેની કુલ સર્જન એન્થાલ્પીની ગણતરી કરી શકીએ. અથવા તો આપણને કુલ સર્જન એન્થાલ્પી આપેલી હોય તો નિપજ કે પ્રક્રિયકમાંના કોઈ બીજા અન્ય પ્રકારથી આપણે સર્જન એન્થાલ્પીની ગણતરી પણ કરી શકીએ. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.13નો અભ્યાસ કરશું. અહીં આપણને એમોનિયાના નિર્માણની, સર્જનની અથવા તો એમોનિયા રચાય તેવી પ્રક્રિયા આપેલી છે. નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયાથી એમોનિયા બને છે. આ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી આપણને આપવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર -92.4 છે. તો આ પ્રક્રિયા માટે એમોનિયાની પ્રમાણિત સર્જન ઉષ્મા, જેને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીએ છીએ, તો પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પ્રક્રિયામાં જોઈ શકીએ કે એમોનિયાના 2 મોલ અહીં નિર્માણ પામે છે, જેના માટેની પ્રક્રિયા એન્થાલ્પી, જો આ પ્રક્રિયા એન્થાલ્પી છે
એના પરથી આપણે સઘન એન્થાલ્પીની ગણતરી કરી શકીએ. પ્રક્રિયા એન્થાલ્પીની ટૂંકમાં આપણે દરેક વખતે એન્થાલ્પીના ફેરફારનો જ અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણને આપ્યો છે આ પ્રક્રિયા માટે કુલ થતો એન્થાલ્પી ફેરફાર, એના પરથી આપણે સઘન એન્થાલ્પી ગણી શકીએ. એટલે આ જે મૂલ્ય આપણને આપેલું છે 92.4 એ ખરેખર બે મોલ એમોનિયાના નિર્માણ માટે આપેલું છે. આપણે સઘન એન્થાલ્પીની ગણતરી છે એ એક મોલ માટે કરીએ છીએ. તો જો આપણે એમોનિયા સઘન એન્થાલ્પીની ગણતરી કરવી હોય તો એમોનિયાના એક મોલ માટે આખી પ્રક્રિયાને આપણે બે વડે ભાગી નાખવા જોઈએ. તો તેથી આપણને આ રીતે મળશે આ પ્રક્રિયાને આપણે બે વડે ભાગી નાખીએ તો આપણને આ રીતે પ્રક્રિયા મળે છે. તો અહીંયા આપણને સઘન એન્થાલ્પી મૂલ્ય મળી શકે જેનું મૂલ્ય છે એ આપણું ડેલ્ટા આર એચ નું જે કાંઈ મૂલ્ય છે તેને ડિવાઈડેડ બાય 2 થાય. કારણ કે આખી પ્રક્રિયાને આપણે બે વડે ભાગીએ છીએ તો પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યને પણ આપણે બે વડે ભાગવું પડે. તો આ પ્રક્રિયા માટે થતો એમોનિયાની સર્જન ઉષ્મા ડેલ્ટા એચએચ બરાબર ડેલ્ટા આર એચ માઇનસ 92.4 ડિવાઈડેડ બાય 2. એટલે કે આને બે વડે ભાગી નાખશો એટલે આપણને પ્રમાણિત સ્થિતિએ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય પ્રાપ્ત થશે, જે થશે માઇનસ 46.2 કિલો જૂલ પ્રતિ મોલ. હમણાં અગાઉ એચબીઆર નમૂના અંદર અભ્યાસ કર્યો હતો અને એમાં આપણે બે મોલ એચબીઆર મૂક્યું હતું. આપણે જે કાંઈ એન્થાલ્પીનું મૂલ્ય હતું એનું અડધું મૂલ્ય લીધું હતું, એક મોલ એચબીઆરના નિર્માણ માટે આપણને સર્જન એન્થાલ્પી મળી. તો એ જ રીતનો અહીંયા સ્વાધ્યાયમાં તમને દાખલો આપેલો છે. એમોનિયાના નિર્માણની પ્રક્રિયા એમોનિયા બે મોલ મળે છે, જે માટેની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય આપણે માઇનસ 92.4 મળે છે. તો પછી એક મોલ એમોનિયાના સર્જન માટે ડેલ્ટા એફએચ અથવા સર્જન એન્થાલ્પી મૂલ્ય આપણને મળશે માઇનસ 46.2 કિલો જૂલ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો અભ્યાસ પૂરો થાય છે.